રાજ્યમાં કોવિડ-19 કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિશાનિર્દેશો અનુસાર જિલ્લાના પ્રભારી સચિવો પોતાની પ્રભારી જિલ્લામાં કેમ્પ કરી કોરોનાની સ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી રહ્યા છે. ગ્રામ વિકાસ કમિશનર અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ વિજય નહેરા છેલ્લા 2 દિવસથી પાલનપુરમાં રોકાઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને વેગ આપવા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી રહ્યા છે. આજે બીજા દિવસે પ્રભારી સચિવ વિજય નહેરાના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે કોવિડ-19 સંદર્ભે યોજાયેલી બેઠકમાં તેમણે કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂકતા જણાવ્યું કે કોરોના સંક્રમણને નાથવા જે વ્યક્તિને કોરોના થયો હોય તેના કુટુંબના તમામ સભ્યો અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવામાં આવે. તેમણે કલેક્ટર દ્વારા નિમાયેલ વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરતા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા કામગીરીની સરાહના કરી હતી. વધુમાં પ્રભારી સચિવે જણાવ્યું હતું કે 7 દિવસનો સમયગાળો નક્કી કરી માઇક્રો પ્લાનિંગ બનાવી કોરોના સંક્રમણ ઘટાડીએ. બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટો જિલ્લો છે એટલે દરેક તાલુકામાં કેટલા એક્ટિવ કેસ છે અને તેને ઘટાડવા હવે પછી શું કરી શકાય તેનું આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. તેમજ અંબાજી ખાતે 50 બેડની આઇસોલેશન હોસ્પિટલ છે તેને ઓક્સિજન સપોર્ટેડ બેડ સાથે હોસ્પિટલ બનાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સહિત અધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.